આ દેશની ભારતીય જનતા પાર્ટીની સરકારે જૈન ધર્મના બે પવિત્ર ધામ પાલીતાણા અને સમિત શિખરજી એ વિસ્તારને પવિત્ર ધામને એક પર્યટન વિસ્તાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો આ એક સરકારી નિર્ણય છે આ સરકારી નિર્ણયનો વિરોધ આ દેશના જૈન ધર્મ સાથે સંકળાયેલા જૈન સમાજના આગેવાનો ધર્મ સાથે સંકળાયેલા ધર્મગુરુઓ અને સંસ્થાના પ્રતિનિધિઓએ આનો સખત વિરોધ કર્યો અને એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં અમદાવાદ મુંબઈ દિલ્હી પાલિતાણા તમામ સ્થળોએ જૈન સમુદાયો ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું સરકારની વિરુદ્ધમાં આવા સમયે એક રાજકીય રીતે આનું આપણે પૃથ્થકરણ પણ આપણે કરવું જોઈએ આ એ સમાજ છે જે સમાજે અલગ અલગ સંસ્થાઓએ એના સંસ્થાના પ્રતિનિધિઓએ ભારતીય જનતા પાર્ટીને ઘરમાં બોલાવી લાલન પાલન આપી પોષણ કરી એને ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ હતી નાજુક એના માટે એને વટવૃક્ષ બનાવવા માટે કોઈ જો શિરમોર કોઈ સંસ્થાએ કોઈ સમાજે જો ફાળો આપ્યો હોય એવા પૈકીના આઠ દસ સમાજો પૈકીનો એક જૈન સમાજ છે અને આજે એ જૈન સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીના આંગણે સરકારના આંગણે આજીજી કરે છે કે અમારા પવિત્ર ધર્મના સ્થાનોને તમે બચાવો પ્રકૃતિથી બચાવો અહીંયા આગળ વ્યસનોના અખાડા થશે કઈ ને કઈ રીતે અહીંયા એવા ગેરકાયદેસરના ધંધાઓ શરૂ થશે આદિ અનાદિકાળથી આ પવિત્ર ધામોને જે પવિત્રતા જે એની આભા એની ઓળખ એ નાશવંત થશે મારી સમજ કે છે જૈન સમાજના આ તમામ આગેવાનો ધર્મ સંસ્થાના વડાઓની લાગણી વ્યાજબી છે સરકારે એ ગ્રાહે રાખવી જોઈએ અને સરકારે આવા વિસ્તારને પર્યટન તરીકે જાહેર કરવા કરતા જે સંસ્થાના પ્રતિનિધિઓને જે વડાઓને જે ધર્મ સંસ્થાને જે ઘટે છે એમાં પૂરક બનવું જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીનો રવૈયો હંમેશા પ્રોફેશનલ રહ્યો છે ધંધાદારી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારને શું ફાયદો થાય એમાં કશું એનું માઇન્ડ એપ્લાય નથી હોતું પણ ભારતીય જનતા પાર્ટી પક્ષને શું ફાયદો થાય છે પક્ષના લાભાર્થીઓને શું ફાયદો થાય છે પક્ષના પ્રોફેશનલ લોકોને શું ફાયદો થાય છે એને લઈ ત્યાં આગળ શું ધંધા થઈ શકે એમ છે સારા કે ખરાબ પણ ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઊંચો થાય આ દેશમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ બની રહે સત્તા હાથમાં રહ્યા કરે એના માટે સરકાર તરફથી જે કંઈ આયોજન થાય છે એ પૈકીનો આ ભાગ છે આમ તો ભારતીય જનતા પાર્ટીની ઓળખ સામાન્ય હતી એક સદી એક એક પેઢી પહેલા અને આજે જે વટવૃક્ષ બન્યું છે એ વટવૃક્ષ બનવામાં જેટલા લોકોએ જેટલી વ્યક્તિઓએ જેટલી સંસ્થાઓએ જે જે ધર્મ વડાઓએ જે જે ધાર્મિક સંસ્થાઓએ એને ઊંઝણ આપવાનું કામ કર્યું ઉર્જા આપવાનું કામ કર્યું એ લોકોની હાલત દની પરિસ્થિતિમાં છે એવું કહેવું હોય તો પણ કહી શકાય કારણ કે તમને સીધું અરીસામાં ન દેખાય કારણ કે ભારતીય જનતા પાર્ટી તાસીર છે કે જેની મદદ લેવી એને જ મારવા જેની સહાય લેવી એનું નશત કરવું એમાં ઘણા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ એ પૈકીના છે કે જેને એને મદદ કરી છે

કે સમાજ કોઈ પક્ષનો ક્યારેય તે કોઈ ગુલામ ન હોય શકે ક્યારે કોઈ પક્ષની અંદર આવી ન હોય શકે સમગ્ર દેશની અંદર જે જે કોમ્યુનિટી જે છે જે સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે ધર્મ સંસ્થા સાથે જોડાયેલા છે એનો સીધો કબજો લેવા માટે ભારતીય જનતા પાર્ટી એક પેટીથી પ્રયત્ન કરતી હતી આ દેશના તમામ ધર્મ સંસ્થાના જે યાત્રાધામો છે એક પછી એક એ સંસ્થા ઉપર યાત્રાધામ ઉપર એના વહીવટ ઉપર ભારતીય જનતા પાર્ટી કબજો લઈ રહી છે ચાહે કાશી હોય ચાહે મથુરા હોય ચાહે હરિદ્વાર હોય ચાહે સોમનાથ હોય ચાહે અયોધ્યા હોય હવે સમજ શિખર અને પાલીતાણા અહીંયા આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે જૈન સમાજ એક ભદ્ર સમાજ છે રાજકીય પરિપ્રેક્ષમાં સીધો ઇન્વોલ્વ બહુ ઓછો છે એની પવિત્ર માંગણીઓ છે એની લાગણીઓ છે એને ઠેસ પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે મને ચોક્કસ આવે છે છે જે જોઈ શકાય કે આ સમાજ જેને કોઈ પણ પરવા કર્યા વિના તમામ રીતે આર્થિક બીજી ત્રીજી રીતે જ્યાં ઊભું રહેવાનું હોય ત્યાં ઉભા રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સાથે અને એ સમાજને હાથ જોડતો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટું પાપ કર્યું છે અને મારી એક કોંગ્રેસના આગેવાન તરીકે એક જાહેર જીવનની વ્યક્તિ તરીકે એક આ પરિસ્થિતિનો જે સમજથી ક્યાંસ કાઢવાની એક વ્યક્તિ તરીકે એટલું ચોક્કસ કહી શકાય કે જ્યાં જ્યાં સરકારનો ભારતીય જનતા પાર્ટીનો હાથ પડ્યો છે જ્યાં એનું પદાર્પણ થયું છે જે જે ધર્મ સંસ્થાઓ હોય જે સમાજ હોય જે જે ધર્મ સંસ્થાના પવિત્ર સ્થળો હોય જ્યાં ભારતીય જનતા પાર્ટી દાખલ થઈ છે ત્યાં એનું નામ શેષ નીકળી ગયું છે અને માત્ર ને માત્ર એકલ દોકલ માણસોનું પ્રભુત્વ અને એ પણ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં પડે સમાજ તૂટી રહ્યો છે ધર્મ સંસ્થાઓ તૂટી રહી છે ધર્મ સ્થળો ઉપર વહીવટ તૂટી રહ્યા છે આ તમામ રીતે ભારતીય જનતા પાર્ટી આ ધંધા કરી રહી છે પૂર્ણ બહુમતનો મતલબ એ ન થાય કે સમાજ તૂટે ધર્મ સંસ્થાઓના વડાઓને વિભાજિત કરે દેશ તૂટે સીમાડા તૂટે દેશ અંદરથી તૂટે આ પરિસ્થિતિની નોબત આજે દેશમાં છે ફરી ફરીને પ્રાર્થના કરું વિચારણા કરે જૈન સમાજ પણ જૈન સમાજને આવી કલ્પના નહોતી કે જેને અમે તન મન ધનથી મદદ કરતા હોઈએ એ ભારતીય જનતા પાર્ટી સરકાર આવા કદરૂપા નિર્ણય લેશે હું તમામ સમાજના લોકોને એલર્ટ કરવા માગું છું પાટીદાર સમાજ અને ભારતીય અને જૈન સમાજે તો ભોગવી લીધું ઓળખી ગયા પણ અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીની નજર સામે આંખમાં આંખ મિલાવીને એક વખત બરાબર સાચી દ્રષ્ટિએ દેશના ભવિષ્ય માટે વિચારે અને એના કબજામાંથી બહાર નીકળે ભારતનું ભવિષ્ય બનાવવા માટે તત્પર રહે આભાર